ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિગ્ગજ નેતાઓ ચૂંટણીનું રણશીંગુ સોમનાથ મહાદેવને શેષ ઝૂકાવી શરૂ કરી રહ્યા છે ત્યારે આગામી ના રોજ અરવિંદ પણ મુલાકાતે આવી રહ્યા છે તેઓ રાત્રિ રોકાણ બાદ સવારે મંદિરે પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરશે ત્યારબાદ તેઓ રવાના થશે અને બાદમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડુમથક વેરાવળના કેસીસીના મેદાનમાં જંગી સભા સંબોધશે આ સભામાં પચીસ હજારથી પણ વધુ જનમેદની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે અને આ સભામાં રાજકીય પક્ષના નેતાઓ પણ આપમાં જોડાશે જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે જેની વેરાવળના સામાજિક અગ્રણી અને આપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જગમાલ વાળા દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી પત્રકાર પરિષદ મિત્રોને એટલા માટે બોલાવ્યા કે એક તારીખ અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવારના દિવસે આપણે કેસીસી ગ્રાઉન્ડમાં વેરાવળ ખાતે જાહેર સભા રાખેલી છે અને તે દિવસે દર્શન અને પૂજાનો પ્રોગ્રામ પણ હતો પરંતુ સોમવારના હિસાબે પહેલાં સોમવારે એક લાખ લોકો દર્શન કરવા આવવાના હોવાથી પ્રજા હેરાન ન થાય એ માટે અરવિંદજીએ રાજકોટ છવ્વીસ તારીખનો પ્રોગ્રામ છે તો પચીસ તારીખે રાત્રે અહીંયા કેશોદ એરપોર્ટ આવી અને કાં હેલિકોપ્ટરમાં સોમનાથ આવી અને અહીંયા સર્વર પોટીકામાં એમને બુકિંગ કરાવી લીધું છે અને હોટલમાં રોકાશે રાત્રે અને સવારે દર્શન અને પૂજા સ્પેશિયલ કરાવશું કેમ કે અમારે કહેવાય ગયું હતું કે પહેલાં પૂજા કરાવશું દર્શન કરાવશું રજા ચઢાવશું અને પછી સભા લેશું એટલા માટે શ્રાવણ મહિને એને ખૂબ જ ઈચ્છા હતી અરવિંદજીને કે શ્રાવણ મહિનામાં મારે સોમનાથ ભગવાનના દર્શન કરવા આવશે સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો ગુજરાતના અનેક લોકો